ભાજપે છોટા ઉદેપુરના આદિવાસી નેતા નારાયણ રાઠવાને તોડી પાડ્યા છે અને નારાયણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024 ચૂંટણીને હવે વધારે સમય બાકી નથી, પરંતુ નવાઈ એ વાતની છે કે હવે આ કોંગ્રેસનું થશે શું. કારણ કે ભાજપે આજે કોંગ્રેસના એક એવા મોટા નેતાને તોડી પાડ્યા છે કે જે પોતે પૂર્વ રાજ્યમંત્રી હતા, અત્યારે રાજ્યસભાના સાંસદ છે અને મનમોહન સિંહની સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે અને આદિવાસી નેતા છે. ભાજપે છોટા ઉદેપુરના આદિવાસી નેતા નારાયણ રાઠવાને તોડી પાડ્યા છે અને નારાયણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ટૂંક સમયમાં આજે જ ભાજપમાં જોડાઈ જવાના છે અને તેમની સાથે એમનો પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાવાનો છે. નારાયણ રાઠવા ભાજપમાં જોડાવાની સાથે કદાચ દેશમાં પહેલીવાર એવી ઘટના પણ બનવાની છે કે એમની સાથે 10,000 કરતાં વધારે કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાવાના છે. તો આ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો હશે, એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે ત્યારથી આપણે એવું જોઈએ છે કે જ્યાં ગાડી રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશવાની હોય એ રાજ્યની અંદર ભાજપે જબરજસ્ત તોડફોડ કે કંઈ પણ કાવા દાવા કર્યા છે. સૌથી પહેલાં જ્યારે પશ્ચિમ બંગાળની અંદર રાહુલ ગાંધીની યાત્રા જવાની હતી ત્યારે મમતા બેનર્જીએ જાહેરાત કરી દીધી હતી કે હું એમની યાત્રામાં જવાની નથી અને બીજું કે પશ્ચિમ બંગાળની અંદર TMC એકલા હાથે લડશે. એ પછી એમની યાત્રા બિહારમાં જવાની હતી તો બિહારમાં નીતિશ કુમારે ખેલ પાડી દીધો. હવે રાહુલ ગાંધીની યાત્રા જે છે એ મધ્યપ્રદેશથી થઈને દાહોદ, પંચમહાલ, ગોધરા એ બધે 7, 8 અને 9 તારીખે ગુજરાતની અંદર આવવાની છે. એ પહેલાં એક મોટો ખેલ ભાજપે પાડી દીધો છે અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતા કહેવામાં આવે છે અને રાજ્યસભા સાંસદ છે નારાયણ રાઠવા, એમને તોડી પાડ્યા છે. નારાયણ રાઠવા એવા નેતા છે કે જેમનું આદિવાસી વિસ્તારની અંદર જબરજસ્ત વર્ચસ્વ છે અને એક મોટી વોટ બેંક એમની પાસે છે. 2004 જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે નારાયણ રાઠવા રેલવે રાજ્યમંત્રી હતા અને અત્યારે તેઓ રાજ્યસભાના સાંસદ છે ગુજરાત તરફથી, પણ એપ્રિલ 2024 એમનો કાર્યકાળ પૂરો થવાનો છે. એ પહેલાં એમણે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કીધું છે કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યો છું અને આજે કમરમમાં તૈયારીઓ ચાલી રહી છે અને કદાચ આ આપણે વાત કરી રહ્યા છે ત્યાં સુધીમાં નારાયણ રાઠવા, એમના પુત્ર અને 10,000થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. દર્શક મિત્રો, આ એક વાત સમજવા જેવી છે કે આદિવાસી જે પટ્ટો છે એમાં અત્યારે ભાજપ સૌથી વધારે ફોકસ કરી રહ્યું છે. દર્શક મિત્રો, આપણે તાજેતરની વાત કરીએ તો રાજસ્થાનમાં દક્ષિણ પૂર્વમાં જેમનો સૌથી મોટો હોલ્ડ હતો એવા કોંગ્રેસના નેતા અને ગેહલોત સરકારમાં જેઓ પાણી મંત્રી રહી ચૂક્યા હતા એવા મહેન્દ્રસિંહ માલવિયા પણ ભાજપમાં થોડા સમય પહેલાં જોડાયા. હવે આ એમનો જે વિસ્તાર છે એ આખો આદિવાસી પટ્ટો રાજસ્થાનમાં તો છે જ, પરંતુ રાજસ્થાનને લગોલગ જે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર આવેલી છે એમાં દાહોદ, ગોધરા, પંચમહાલ એવા બધા વિસ્તારો આવે છે અને આ જ વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી સૌથી વધારે છે. આ જે આદિવાસીઓની વસ્તી છે એમાં મહેન્દ્રસિંહ માલવિયાનો એક મોટો હોલ્ડ છે. એ પછી જો આપણે થોડા નીચે તરફ આવીએ તો આ છોટાઉદેપુરનો જે વિસ્તાર છે એ છોટાઉદેપુરના વિસ્તારમાં નારાયણ રાઠવાનો આદિવાસીમાં જબરજસ્ત હોલ્ડ છે. એટલે રાહુલ ગાંધીની યાત્રા આવે એ પહેલાં ભાજપે એક મોટો તખતો તૈયાર કરી દીધો છે અને મહેન્દ્રસિંહ માલવિયા પછી નારાયણ રાઠવાને પણ ભાજપમાં જોડી દીધા છે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે
કે નારાયણસિંહ રાઠવાને લેવા માટેનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારે ભરૂચની જે લોકસભા બેઠક છે એ સૌથી વધારે ચર્ચામાં છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે અને એમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. તો ચૈતર વસાવાની સામે કદાચ નારાયણસિંહ રાઠવાને ઉતારવાનું ભાજપની યોજના હોઈ શકે, કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો ભાજપ પાસે એક કોઈ મોટો આદિવાસી નેતા હોય એવું દેખાતું નથી. એમની અત્યારે જે ભાજપના સાંસદ છે એ મનસુખ વસાવા છેલ્લી છ લોકસભાથી ચૂંટણી જીતતા આવ્યા છે. તો આ વખતે એવી ચર્ચા છે કે મનસુખ વસાવાને ટિકિટ કદાચ નહીં આપવામાં આવે, એમની ટિકિટ કાપી દેવામાં આવે, કારણ કે એક તો ઉંમરનો પણ પ્રશ્ન ઊભો થાય અને ભાજપે એવું કીધું હતું કે ત્રણ લોકસભા જેમણે જીતી હોય એનાથી વધારે લોકસભા જીતનારને કદાચ આ વખતે ટિકિટ નહીં આપે. તો મનસુખ વસાવાની ટિકિટ કપાય તો એની જગ્યાએ નારાયણ રાઠવા અથવા કોઈ બીજા દિગ્ગજ આદિવાસી નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. રાજકારણ છે, કંઈ પણ શક્ય છે. એક રાજકારણના નેતાએ એવું કીધું કે કદાચ ચૈતર વસાવાને પણ ભાજપ તોડીને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં લઈ આવે તો નવાઈ નહીં લાગશે. લોકસભાની ચૂંટણી પહેલાં ઘણા બધા ખેલો થવાના છે, એ આપણે જોતા રહેશું. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.